डायरेक्टर जनरल जीएसटी अमदावाद जोनल कचेरी द्वारा क्राइम ब्रांच खाते एक फरियाद दाखल करवामां आवेली छे अने आ फरियादमां कुल 13 फर्म विरुद्ध फरियाद दाखल करवामां आवेली छे। आ 13 फर्म पैकी आजे फाइनेंशियल ट्रांजेक्शन थयुं छे एवी मुख्य कंपनी छे ध्रुवी एंटरप्राइज। आ ध्रुवी एंटरप्राइजनी प्राथमिक तपास दरमियान गुनो नोंधाया बाद जे तपास करी એ દરમિયાન જાણવા મળ્યું છે કે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કોઈ પણ કંપની હયાત નથી, એક શેલ કંપની છે અને એને જેને પ્રોપ્રાઇટર તરીકે જેમના નામ છે એજાઝ ઉર્ફે માલદાર જે ભાવનગરના રહેવાસી છે અને અબ્દુલ કાદર જૈનમિયા કાદરી એ પણ ભાવનગરના રહેવાસી છે। આ જે એજાઝભાઈ જે છે એ ઇલેક્ટ્રિક પેનલ બોર્ડનો વેપાર કરે છે અને અબ્દુલ જે કાદર છે એ શેરડીના રસ કાઢવાનો જે વેપાર કરે છે અને ગાદિયા તકરાનો સિઝનેબલ વેપાર કરે છે। આ ધ્રુવી કંપનીમાંથી જે 13 કંપનીઓ વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે આમાં કરોડો રૂપિયાના ઇલીગલ ટ્રાન્ઝેક્શન થયેલા છે। આ ફરિયાદ અનુસંધાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં 13 જગ્યાએ રેડનું આયોજન કરી રેડ હાથ ધરવામાં આવેલી છે અને ઘણી બધી જગ્યાએથી વાંધાજનક દસ્તાવેજો શેલ કંપનીની ડિટેલ અને ટ્રાન્ઝેક્શનની વિગતો મળેલી છે। આ ગુનાની તપાસ દરમિયાન અન્ય કંપની જે ડીએ એન્ટરપ્રાઇઝ છે એણે પણ ધ્રુવીમાંથી ટ્રાન્ઝેક્શન મેળવેલા છે, જે ધ્રુવી એકચ્યુઅલી કંપની એનું કોઈ ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ હયાત નથી અને એ પૈકી કુલ આજરોજ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે, જેમાં એજાઝ માલદાર અબ્દુલ કાદર બાપુ બંને ભાવનગરના રહેવાસી છે, મહેશદાન પ્રભુદાન લાંગા જે અમદાવાદ ખાતે રહે છે અને મૂળ દેવભૂમિ દ્વારકાના છે, જ્યોતિષ મગનભાઈ ગાંડલિયા જે સુરતના છે। જ્યોતિષભાઈ મગનભાઈ ગાંડલિયાની કંપનીએ પણ હરેશ કન્સ્ટ્રક્શનના નામથી એ કંપની ચલાવે છે અને એમણે આ ધ્રુવી જે કંપની છે જ નહીં એમાંથી ઘણી મોટી સંખ્યાના ટ્રાન્ઝેક્શનો જોવા મળેલા છે। હાલ તપાસની મતલબ શરૂઆત છે અને ઘણી બધી સંવેદનશીલ માહિતી હોવાના કારણે અને એનો લાભ બાકી રહેલા આરોપીઓને ન મળે એ માટે હાલ જાહેર કરી શકતા એમ નથી। તપાસ દરમિયાન હજુ મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવનાર છે। આ ઉપરાંત આ જે ફરિયાદ છે પૈકીમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝના જેવી જ અન્ય 200થી વધુ કંપનીઓ વિશેની માહિતી મળેલી છે કે જે કંપનીઓ હયાત નથી, જે કંપનીની ઓફિસ કે કોઈપણ પ્રકારના એડ્રેસ નથી, માત્ર ઓન પેપર એ કંપનીઓ બતાવવામાં આવેલી છે અને એમાં મોટી સંખ્યામાં એટલે મોટા પ્રમાણમાં નાણાંનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયેલું છે। હાલ તપાસ બહુ જ શરૂઆતના તબક્કે છે અને ઘણી બધી સંવેદનશીલ વિગતો અત્યારે જાહેર કરી શકાય એમ નથી, જેનાથી આરોપીઓને લાભ મળી શકે એમ છે અને એમની ધરપકડમાં વિલંબ થઈ શકે એમ હોય અત્યારે એ વિગતો જાહેર કરવામાં આવતી નથી। પ્રાથમિક તપાસ દરમિયાન 10-12 કરોડ રૂપિયાની અત્યારે જે ટ્રાન્ઝેક્શન્સ જોવા મળેલા છે જે ઇલીગલ છે એનાથી પણ આ જે આંકડો છે એ ખૂબ મોટી સંખ્યામાં ઉપજનાર છે। તે વિગતો શરૂઆતની તપાસ હતો તો આરોપીઓને આવતીકાલે જ્યારે રિમાન્ડ ઉપર રજૂ કર્યા પછી રિમાન્ડ મળેની આગળની જે તપાસ છે વધુ વિગતો પછી બાદ આપવામાં આવશે। જે 13 કંપનીઓ છે કંપનીના એક કંપની પૈકીના પ્રોપરાઇટર છે અને એ વિગતો પણ અત્યારે હાલ જાહેર કરી શકાય એમ નથી। જે પણ આ ગુનાના કામે જે પણ શકમંદ છે, જે પણ આ જે 13 ફર્મ અને એના સાથે સંકળાયેલી બીજી ફર્મ જે છે જે હયાત નથી, જે માત્ર પેપર ઉપરની બતાવેલી કંપની છે, તમામ લોકોને તપાસના ભાગરૂપે બોલાવવામાં અને પૂછપરછ કરવામાં આવનાર છે અને બોલાવવામાં આવી રહેલ છે। ફરિયાદ આધારે પ્રાથમિક તબક્કે કુલ હાલ 13 ફર્મના નામ બહાર આવેલા છે, એ ઉપરાંત અન્ય 200થી વધુ કંપનીઓ જે ઇલીગલ છે એ અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવેલું છે। આ ગુનાના કામે તમામની પ્રથમ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવેલી છે। એ ડીએ એન્ટરપ્રાઇઝના
मतलब ऑन पेपर नहीं परंतु ये आखी कंपनीनू एज संचालन करता था अने एमना विरुद्धना जे पुरावा मळ्या छे आधारे एमनी धरपकड़ करवामां आवी छे। डीयर एंटरप्राइज ऑन पेपर ए कंस्ट्रक्शन ना काम करतो दर्शावेलू छे। करोड़ों रुपयानुं ट्रांजेक्शन अत्यारे जे ट्रांजेक्शन बैंक ट्रांजेक्शन अथवा तो बीजी पण जे एक खातामांथी बीजा खातामां जे पैसा ट्रांजेक्ट थयेला छे એ જોતા મોટી સંખ્યા મોટા પ્રમાણમાં નાણાંનું ટ્રાન્ઝેક્શન થયેલું છે। એમના ઘરે જ્યારે ઝડપી તપાસ કરવામાં આવી ત્યારે એમના ઘરેથી 20 લાખની રોકડ રકમ મળી આવેલી જે ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે। જે ઇન્વેસ્ટિગેશનની વિગતો છે આ લોકો કેવી રીતે એકબીજાની સાથે સંકળાયેલા છે એ હાલના તબક્કે જાહેર કરી શકાય એમ નથી।